नमस्कार विद्यार्थियों, सुप्रभात। आज आपणे पाठ पांच गुणवती कन्या तेनो आपणे अभ्यास करीशुं। अहीं विद्यार्थियों गुणवती शब्द जे वापरवामां आवेलो छे ते शब्द जे छे त्यारे हर कोई माणसना जीवन में ते आजे लागू पड़े छे। अर्थात आजे माणस सतत ने सतत जे मेळवा माटे झंखे छे अने तेना माटे माणस दौड़धाम करे छे, परंतु ते शेना द्वारा मळे ते पाठनो आजे अहीं उल्लेख करवामां आवेलो छे। ते पाठमां उल्लेख छे आजे અને તે આપણે મેળવવા માટે ઝંખીએ છીએ અને તે છે આનંદ। પરંતુ દુર્ભાગ્યવશાત માણસ છે, આજે માણસ સુખની પાછળ દોડે છે, પરંતુ સુખથી પણ એક આગળનું પગથી જે છે કે જેમાં માણસ શાશ્વત આનંદ પ્રાપ્ત કરે અને તે છે આનંદ। તો આનંદ ક્યારે જીવનમાં આવે? तो के आनंद जे छे ते जीवन में गुणों संक्रांत थे अपना जीवन में त्यारे मानस ने जीवन में आनंद की शुरुआत थे। कोईपण गुणों ते जीवन में उतारीए परंतु ते पाछळनो आपणो जे हेतु छे ते शुद्ध होवो जोईए। मतलब के भक्ति की बैठक पर जो जीवन की अंदर गुणों ने संक्रांत करिए तो एक ए महत्वनी बाबत है। कारण के तमे कोईपण जीवन की अंदर गुणों उतारो એ ગુણો પ્રમાણે વર્તન કરો, પરંતુ તમારો એ પાછળનો હેતુ શું છે તે ભગવાન જોવે છે ખાસ। દાખલા તરીકે ઉત્સાહ છે તે કોઈપણ વેપારીઓમાં પણ હોય છે કે એમને દુકાને કોઈ કસ્ટમર આવે તો એની અંદર ઉત્સાહ જ હોય છે, પરંતુ ઉત્સાહ પાછળનો અહીં કંઈક સ્વાર્થ છે। તો બીજું ઉદાહરણ જોઈએ કે કોઈ પણ દાખલા તરીકે ગામ હોય તો તેની અંદર ચૂંટણી આવવાની હોય તો તેની અંદર બધા લોકો કંઈ ને કંઈ કરે, કોઈ પ્રાણીઓ માટે પાણી પીવા માટે અવેડો બનાવે, આવું જે કંઈ બનાવે, પરંતુ તેની પાછળનો ભગવાન હેતુ શું છે તે જોવે છે। તો કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ પણ જીવનની અંદર ગુણો ઉતારીએ તે ગુણો પાછળ માણસનો હેતુ છે તે એક ભવ્ય હોવો જોઈએ, નિરપેક્ષ હોવો જોઈએ। ત્યારે માણસના જીવનની અંદર ગુણો સંક્રાંત થાય ત્યારે માણસના જીવનમાં આનંદ મળે। કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની પાછળ દોડવાથી ક્યારેય પણ જીવનની અંદર મિત્રો આનંદ નથી મળતો। આજે આપણે જે મેળવવા માટે દોડીએ છીએ તે આપણે ક્ષણિક સુખ માટે દોડીએ છીએ। દાખલા તરીકે હું ઘણી વખત કહું છું કે ઘરમાં કોઈ પણ ભૌતિક સાધન સામગ્રી આવે તો એનું સુખ કેટલો સમય? દાખલા તરીકે ફ્રીઝ ઘરમાં આવ્યું હોય નવું તો તે કેટલો દિવસ? 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પછી આપણને એ નોર્મલી લાગે છે। મતલબ આવા સુખોની પાછળ દોડવા કરતાં એવું ન કરવું જોઈએ કે જેના દ્વારા શાશ્વત આનંદ પ્રાપ્ત થાય। તો શાશ્વત આનંદ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે માણસ એકાંતમાં હોય છતાં પણ તે આનંદમાં હોય। મતલબ સુખ અને આનંદ વિશે હું જો વાત કરું તો વિદ્યાર્થીઓ, કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના લીધે જે કંઈ માણસને ખુશી ઉત્પન્ન થાય છે તેને સુખ કહેવામાં આવે છે, અને વ્યક્તિ કે વસ્તુ વગર જે કંઈ ખુશી ઉત્પન્ન થાય છે તેને આનંદ કહેવામાં આવે છે। અને તે આનંદ શેના દ્વારા મળે? તો કે તે ગુણો દ્વારા મળે। એટલે જે માણસ ગુણવાન હોય તે માણસને અન્ય વસ્તુનો સહારો નથી લેવો પડતો। આજે આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના ઉપર આજે આપણે સુખ આપણું જે ખુશી છે તે ડિપેન્ડન્ટ થઈ જાય ત્યારે સમજી લેવું કે જીવનની અંદર દુઃખો છે તે પણ સાથે આવવાના જ છે, અને સુખ અને દુઃખ છે તે માણસના મનની એક અવસ્થા છે। એના માટે કહું, આમ તો વ્યાખ્યા કરવી કઠણ છે વિદ્યાર્થીઓ, પરંતુ સુખ અને દુઃખ માટે એટલું જ કહી શકાય કે અનુકૂલયા વેદનીય સુખમ પ્રતિકૂલયા વેદનીય દુઃખમ। મતલબ અનુકૂળ સ્થિતિ જ્યારે માણસની હોય ત્યારે માણસના જીવનને માટે સુખ છે,
પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે માણસના જીવન માટે દુઃખ છે. દાખલા તરીકે વરસાદ આવે તો ખેડૂત માટે સુખ છે, પરંતુ તે જ જગ્યાએ વરસાદ આવે તો કુંભાર માટે દુઃખ તરીકે છે, કારણ કે તેમના માટલા પાકતા હોય છે તો માટલાને નુકસાન થતું હોય છે. બરાબર છે? તો અહીં જીવનની અંદર સાચું સુખ આનંદ મેળવવા માટે ગુણી જીવન બનાવવું જરૂરી છે. કાજુ બદામ ખાવાથી શરીર પુષ્ટ થાય ચોક્કસ બાબત છે, પરંતુ જીવન પુષ્ટ થાય, જીવન પુષ્ટ કરવું હોય તો એના માટે જીવનમાં ગુણોનું વાવેતર કરવું પડે, અને ગુણોનું વાવેતર થાય તો જીવન છે તે ખીલી ઉઠે, જીવન મધુર બને, જીવન જીવા જેવું લાગે એમ થાય કે ભગવાન તું મને મનુષ્ય તરીકે જન્મ આપીને તે બહુ મોટી કમાલ કરી છે, એવું જીવનની અંદર લાગે. જીવન જીવવા જેવું લાગે, જીવન હજી મારે પણ મનુષ્ય તરીકે જીવન જીવવું છે આવું જ્યારે લાગે ત્યારે એમ સમજી ચાલો કે આપણે કોઈ એક જીવનમાં ગુણોને સંક્રાંત કરીએ છીએ, અને ત્યારે જ જીવનની સાર્થકતા કહેવાય. એટલે વ્યક્તિ કે વસ્તુની પાછળ ન દોડતા માણસે પોતાના નિજાનંદમાં રહેવું જોઈએ. જેમ કે બાળક, બાળક છે તે નિજાનંદમાં હોય છે, એટલા માટે જ આપણને ગમે છે. બાળક પોતાનામાં મસ્ત હોય છે, એટલે માણસે પોતાનામાં મસ્ત રહેવું જોઈએ, પોતાના નિજાનંદમાં રહેવું જોઈએ. અને જ્યારે માણસ નિજાનંદમાં હોય ત્યારે જીવન જીવવાની મજા જ અલગ છે. એટલા માટે જીવનમાં એ વસ્તુ ક્યારે આવે તો કે જ્યારે માણસની મન અને બુદ્ધિ રાગદ્વેષ રહિત હોય, કોઈના માટે પણ રાગદ્વેષ ન હોય. બરાબર? ત્યારે જીવન જીવવાની એક મજા આવે છે. અને જીવન છે એમ કહી શકાય કે તે એક આઈસ્ક્રીમ જેવું છે. આઈસ્ક્રીમ ઓગળે એ પહેલાં આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવું જોઈએ. જીવન છે તેને પણ એમ કહી શકાય કે તેને એક માણી લેવું છે. જીવન જીવવા માટે નથી, જીવન માણવા માટે છે. તે માણી ક્યારે શકાય? જેમ કે મહાપુરુષે જીવનને માણ્યું કહે, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ, શ્રીમદ આદ્ય સદગુરુ શંકરાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્યજી, આ બધા લોકોએ જીવનને માણ્યું કહેવાય. તો આજના પાઠની અંદર એક દાંપત્ય જીવન વિશેની વાત કરવામાં આવી છે કે એક ગુણવતી કન્યા છે, તો એ ગુણવતી કન્યા શેના આધારે છે તેનું અહીં વર્ણન છે. તેમની હું સંક્ષિપ્તમાં તમને સ્ટોરી કહું તો એક શક્તિકુમાર નામનો એક યુવક હોય છે, તે 22મા વર્ષમાં પોતાના જીવનમાં પ્રવેશ કરે છે અને તે એક ગુણવાન કન્યા મેળવવાની એક ઈચ્છા ધરાવે છે, કારણ કે તેમને પોતે એક પોતે શાહુકાર પોતે હોય છે, શાહુકાર પિતાજીનો દીકરો હોય છે, મતલબ તેના પિતાજી છે તે શેઠ હોય છે, પરંતુ એવું વિચારે છે કે મારે એક ગુણવાન કન્યા જોઈએ છે. તો તેના માટે તેને એક શરત રાખેલી છે, અને તે શરત એટલે કે ગુણવાન કન્યા મેળવવા માટે પોતે ઘરથી બહાર નીકળી જાય છે અને ગુણવાન કન્યા મેળવવા માટે જાય છે તો પોતે સાથે એક પ્રસ્થ ડાંગર પોતાના વસ્ત્રની પોટલીમાં બાંધીને પોતે લઈ જાય છે. શરત એવી રાખે છે કે જે આ એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને જે મને ખવડાવશે તે મારા માટે ગુણવાન કન્યા છે તે સાબિત થશે. હવે તે ઘણા બધા દૂર દૂર જગ્યાએ દેશોમાં ફરતા 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 એક કાવેરી નદીના કાંઠે એક ગુણવાન કન્યાને જોવે છે અને તેને પોતે આ પ્રસ્તાવ મૂકે છે કે તમે એક પ્રસ્થ ડાંગરમાંથી મને વિવિધ વાનગીઓ બનાવીને જમાડી શકશો. ત્યારે આ ગુણવાન કન્યા છે તે પ્રસ્તાવનો સ્વીકાર કરે છે અને તે પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેને વિવિધ વાનગીઓ બનાવીને આપે છે.
હવે કેવી રીતે એક પ્રસ્થળ ડાંગરમાંથી બનાવીને આપે છે તે આપણે પાઠમાં જોશું, જેથી કરીને વધારે તમને એના ઉપર ખ્યાલ આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે એક પ્રસ્થમાંથી ડાંગર બનાવવા, એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી તે મહત્વની વાત અહીં છે. તમને કદાચ મનમાં પ્રશ્ન થશે, એક પ્રસ્થ ડાંગર એટલે શું, એટલે કેટલા? એક પ્રસ્થ ડાંગર એટલે કે 2 કિલો જેટલું અનાજ હોય તેને એક પ્રસ્થ ડાંગર કહેવામાં આવે છે, બરાબર છે? થોડુંક પાઠને અહીં વિગતવાર જોઈએ વિષયવસ્તુમાં. સંસ્કૃત સાહિત્યમાં કવિ દંડી ગદ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે દશકુમાર ચરિતમ નામનો ગદ્ય ગ્રંથ રચ્યો છે. તેમાં કથાવસ્તુ કવિએ પોતે કલ્પેલું છે. 10 કુમારો નક્કી કર્યા મુજબ જુદી જુદી 10 દિશામાં યાત્રાએ નીકળે છે. પોતપોતાની આ યાત્રા દરમિયાન જે કુમારને જે અનુભવ થયા તે અનુભવોને વર્ણવતા 10 ઉચ્છવાસમાં આ ગ્રંથમાં આવેલા છે. હવે જે 6ઠો ઉચ્છવાસ જે છે તે મંત્રગુપ્ત પોતાના યાત્રા અનુભવને વર્ણવે છે. એ દરમિયાન તે શક્તિકુમારનું એક આખ્યાન કહે છે અને આ આખ્યાન સંક્ષિપ્ત બનાવીને સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ ગૃહસ્થ જીવનરૂપી રથના 2 પૈડા છે અને એટલા માટે જ ભગવાન શિવજીનું એક સ્વરૂપ તમે જોયું હશે, તે છે અર્ધનારી નટેશ્વર. તમે ઘણી વખત જોયું હશે કે એક સ્ત્રી અને પુરુષ બંનેનો, પાર્વતીજી અને શિવજી બંનેનો એક અડધો અડધો ભાગ છે. એ માણસના જીવનની અંદર કંઈક મેસેજ, મતલબ કે કંઈક પ્રેરણા આપીને જાય છે અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ. અર્થાત કે દાંપત્ય જીવનની અંદર પુરુષોએ પત્નીના, મતલબ સ્ત્રીઓના જે ગુણો છે તે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ અને સ્ત્રીએ પુરુષોના ગુણો જે કંઈ રહેલા છે, શૌર્યતા છે, સાહસ છે, એવા વગેરે ગુણો છે તે સ્ત્રીએ લેવા જોઈએ અને પત્નીના જે ગુણો છે, ભાવના, સંવેદના, આ જ બધા જે ગુણો છે તે પુરુષોએ લેવા જોઈએ. અને દાંપત્ય જીવન ત્યારે સાર્થક થાય કે જ્યારે એકમેકના વ્યક્તિત્વ છે તે બંનેનું જોડાયેલું હોય, મતલબ અલગ અલગ વ્યક્તિત્વ ન હોય પરંતુ બંનેનું સાથે મળીને આત્મીયતાથી જેનું વ્યક્તિત્વ એક જ છે તેને દાંપત્ય જીવન, તેમના જીવનમાં સાર્થક થાય તેમનું દાંપત્ય જીવન. તો સ્ત્રી અને પુરુષ ગ્રહસ્થ જીવનરૂપી રથના 2 પૈડા છે. જેમ રથના બંને પૈડા આકારમાં અને પ્રકારમાં એક સરખા હોવા જરૂરી છે, તેમ ગ્રહસ્થ જીવનરૂપી રથના બંને પૈડા બનતા સ્ત્રી અને પુરુષ પણ આકાર અને પ્રકારમાં સરખા હોય તે જરૂરી છે. પ્રસ્તુત કથાનો નાયક શક્તિકુમાર પોતે ગુણવાન છે, બરાબર છે? તો પોતેના જેવી ગુણવતી કન્યાને પરણવા ચાહે છે અને જરૂરી છે કે હંમેશા આપણે આપણું જીવન શું છે, આપણા બધા જીવનની રહેન સહેન, આપણા પારિવારિક રહેન સહેન, આપણા વ્યક્તિગત રહેન સહેન, આપણો સ્વભાવ એ જાણીને સમજીને આપણે હંમેશા ગૃહસ્થાશ્રમની અંદર એક જીવનની અંદર એ નક્કી કરવું જોઈએ. એટલે આ માટે અહીં પોતે પણ ગુણવાન છે તો એ જે કોઈ શક્તિકુમાર છે તે ગુણવતી કન્યાને જ પરણવા ચાહે છે અને પોતાને જોઈએ તેવે ગુણો કન્યામાં છે કે નહીં તે શોધી કાઢવા માટે એક યોજના વિચારે છે અને એ મુજબ કન્યા, જે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને જમાડી શકે તે ગુણવતી કન્યા એમ સમજવું. કારણ કે જે ગુણવાન જીવન હોય છે જેમનું, એમનું જીવન કહેવાય ને સુખ સમૃદ્ધ હોવાથી સિમ્પલ હોય છે. જેમના જીવનની અંદર ગુણો હોય છે એમનું જીવન કેવું હોય છે? સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ.
કે તેમનું જીવન છે તે સુખ સમૃદ્ધિઓની બધા જરૂરિયાત નથી રહેતી, કારણ કે તેમના ગુણો છે તે જીવનની અંદર આનંદ આપતા હોય છે, તેમની અંદર આત્મસંતોષ હોય છે, એટલા માટે વધારે સુખ સગવડોની એના જીવનને જરૂર નથી હોતી, એમનું જીવન કરકસરયુક્ત હોય છે। એટલા માટે અહીં પણ પોતે પણ ગુણવાન છે, એક સાહુકારનો દીકરો હોવા છતાં, પરંતુ કન્યા એવી પસંદ કરે છે કે જે પણ પોતે ગુણવાન હોય અને જે પણ એક પ્રસ્થ માત્ર ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને જમાડી શકે તેને પોતે ગુણવાન સમજે છે। અને જેમના જીવનની અંદર ગુણો હોય વિદ્યાર્થીઓ, તેમને ક્યારે પણ ભૌતિક સુખ સગવડોની જરૂરિયાત નથી હોતી। ભૌતિક સુખ સગવડોને લીધે જ્યારે માણસ સુખ પાછળ દોડે છે તે જ માણસ સૌથી મોટી ભૂલ કરે છે, કારણ કે માણસને સાચું સુખ શેમાં છે, સાચો આનંદ શેમાં છે એ જ માણસને ખ્યાલ નથી। તો ગુણવાન જીવનની અહીં વાત કરવામાં આવી છે, એટલા માટે કહે છે કે આવી જો કન્યા મને મળે તો એ કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો તે સંમત થાય તો તેની સાથે લગ્ન કરીશ। બરાબર છે। તો ગુણવતી કન્યાને મેળવવા માટે દેશ દેશાંતરમાં ભ્રમણ કરી રહેલા શક્તિકુમારને કાવેરી નદીના કાંઠે એક કાંચી નગરમાં આવી એક કન્યા મળી આવે છે। તે કન્યા એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ તૈયાર કરે છે અને વાનગીઓને પ્રેમપૂર્વક જમાડીને શક્તિકુમારને પ્રસન્ન કરી દે છે। આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે। શક્તિકુમાર તેની સામે વિવાહનો પ્રસ્તાવ કરી કન્યાની સંમતિથી તેની સાથે વિવાહ કરે છે। કથા શીખવે છે, સાધનો ઓછા હોય પણ ગુણવાન માણસ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની ઈચ્છા મુજબ સુખ મેળવી શકે છે। મેં કહ્યું તો વિદ્યાર્થી મિત્રો કે આ પાઠમાંથી બોધ જ એ મળે છે કે સાધનો ઓછા હોય, આજે આપણું સુખ છે તે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના લીધે ન હોવું જોઈએ, આપણું પોતાનું હોવું જોઈએ। બરાબર છે। અને ક્યારે મળે કે જ્યારે તમારા જીવનમાં ગુણો હોય, આપણા બધાના જીવનમાં મતલબ માણસ માત્રના જીવનમાં ગુણો હોય ત્યારે એ ઓછું સાધનો હશે તો પણ આનંદ મળશે। જરૂરી નથી કે એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થીઓ, કોઈ પણ ભૌતિક સુખ સગવડો તે સુખના સાધનો છે, પોતે સુખ નથી। પૈસો છે તે સુખનું સાધન છે, પૈસો પોતે સુખ નથી। પણ જ્યારે માણસ સુખના સાધનોને જ્યારે સુખ સમજીને બેસે છે ત્યારે જ માણસને જીવનમાં દુઃખ પ્રાપ્ત થાય છે, માણસના જીવનની અંદર દુવિધાઓ આવે છે। એટલે ક્યારેય કોઈ પણ સાધનોને જ્યારે સુખ ન સમજો, સુખનું ભૌતિક વસ્તુ અને સુખના સાધન સમજો, સાધન તેને સાધ્ય ન, આ જીવનની અંદર હંમેશા યાદ રાખો, ત્યારે માણસના જીવનની અંદર આનંદ છે તે પ્રાપ્ત થાય છે। બરાબર। અને તે છે આપણી અંદર રહેલું છે, હંમેશા આપણે ગોતીએ છીએ બહાર, પણ માણસની અંદર સાચા આનંદની પ્રતીતિ તે માણસની અંદર છે, બહાર ક્યાંય ગોતવાનું નથી કે। બરાબર છે। અને બહાર જે કંઈ મળે છે તે ક્ષણિક છે। બરાબર। હંમેશા શાશ્વતની પાછળ માણસે દોડવું જોઈએ, સનાતનની પાછળ દોડવું જોઈએ। બરાબર। એટલા માટે જ ગમે તેવી પરિસ્થિતિ હશે છતાં પણ એ માણસ જે માણસની અંદર નિજાનંદમાં હશે તે ગમે તેવી સ્થિતિમાં હશે છતાં પણ તે આનંદમાં હશે। એટલા માટે અહીં વાત એ છે કે માણસ ઝૂંપડામાં રહેતો હોય ને છતાં પણ પોતે આનંદથી રહી શકે, પણ શેના દ્વારા? તો કે તે છે ગુણો દ્વારા। એટલે માણસના જીવનની અંદર કહેવાય ને ગુણોના હોજ ભરેલા હોય તે માણસને ક્યારે પણ અન્ય ભૌતિક સગવડોના જરૂર નથી પડતી હોતી। બરાબર। ઈચ્છા મુજબ પોતાનું સુખ મેળવી શકે છે। અહીં આવતા કર્તરી ભૂતના રૂપો આપણે ધ્યાનમાં લેવાના છે। બરાબર। તો વિદ્યાર્થીઓ આજે આપણે માત્ર એક વિષયવસ્તુ સુધી અહીં રાખીએ છીએ, આગળના પાઠમાં આપણે તે લેશું અને જોશું કે શું કહે છે। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।